એટલે મેં શ્રુતિ પ્રકાશ સ્વામીને કીધું કે આજ તક તો હું ગુમાવવા માગતો જ નથી કારણ કે આજે મારો ઉદ્દેશ એવો છે કે જ્યોત વત્તા ઈશ પ્રકાશનો જે ફેલાવો કરે એ શાસ્ત્ર છે એને જ્યોતિષોએ ફૂંક મારીને બુજાવી દીધો એ જ્યોતિષ એક વ્યક્તિગત લગતું શાસ્ત્ર નથી એ સમુદાય અને રાષ્ટ્રનું સંચાલન કરવાવાળું શાસ્ત્ર છે જે એસ્ટ્રોલોજી ફોરેનમાં જેનો વર્ડ છે એસ્ટ્રોનોમી ખગોળશાસ્ત્રનો વર્ડ છે અને એક ત્રીજો વર્ડ પ્રચલિત થયો છે એસ્ટ્રોલ વર્ડ આ બધા વર્ડ એક વ્યક્તિને નથી કંટ્રોલ કરતા પરંતુ આખા સમાજને કંટ્રોલ કરી રહ્યા છે રાષ્ટ્રને કંટ્રોલ કરી રહ્યા છે મૂળ મારું કહેવાનું એવું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં જેટલો જ્યોતિષનો ઉદય થયો છે એટલી બીજી પણ સંસ્કૃતિમાં જ્યોતિષનો ઉદય થયો હતો ચાઇનામાં પણ થયો મિશ્રમાં થયો રોમમાં થયો અને મુસ્લિમ સંસ્કૃતિમાં પણ જ્યોતિષનો ઉદય હતો પરંતુ આ કાળક્રમે નાશ પામતું ગયું પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં એવું હતું કે આપણા ત્યાં બાળકનો જન્મ થાય આપણે નામકરણની વિધિ રાખવી પડે ત્યારે મુહૂર્ત કરવું પડે દરેકે દરેક સોળે સોળ સંસ્કારમાં આપણે મુહૂર્ત કરતા શીખ્યા અને લગ્ન સુધી આ મુહૂર્તને સાચા રહ્યા જેના લીધે જ્યોતિષ આપણા ત્યાં ઊંડું ઉતરતું રહ્યું પણ જેમ જેમ શ્રદ્ધા વધતી જાય એમ અંધશ્રદ્ધાનો પણ ઉદય થતો જાય અને જ્યોતિષશાસ્ત્રનો જેમ શ્રદ્ધા વધતી ગઈ વધતી ગઈ અને એ અંધશ્રદ્ધા રૂપે આજે આપણે છાપાના પાછલા પાને અને આગલા પાને જોઈ રહ્યા છીએ હનુમાન જ્યોતિષ ગાયત્રી જ્યોતિષ સો ટકા નિકાલ કોનો પૈસાનો આપણા પૈસાનો એની સામે મેં છેલ્લા બાર વર્ષે એક ઝુંબેશ આદરી છે કે ખરેખર જો કોઈને તકલીફ હોય તો એ આપણા ત્યાં આવીને કન્સલ્ટિંગ કરાવી શકે છે બિલકુલ ચાર્જ નથી લેતા પણ એની સામે એક આપણે એની વચન લઈએ છીએ કે આજ પછી ક્યાંય જવાનું નહીં તમારે જ્યારે જરૂર હોય ત્યારે ચોવીસ કલાક તમે મારું ગાઈડન્સ લઈ શકો છો પણ આ ખોટા માણસો તમારું ખાતલી પૈસાનો જ વ્યય કરી રહ્યા છે સમયનો વ્યય કર્યા છે એના સિવાય નહીં જ્યોતિષમાં આપણે મૂળ વાતો પર થોડીક આગળ વધીએ મૂળ વરામહિર પરાશ્રમ અને ભૃગુ જેવા ઋષિઓએ જ્યોતિષશાસ્ત્રની શરૂઆત કરી હતી અને આના લઈ લગતા ઘણા બધા ગ્રંથો એમણે લખ્યા જે ગ્રંથો આજની તારીખમાં પણ રેફરન્સમાં લેવાય છે અને એ રેફરન્સ નાસા લે છે અમેરિકાનું ખગોળશાસ્ત્રનું જે ડેવલપમેન્ટ કરે છે નાસા એ આને રેફરન્સમાં લે છે કઈ રીતે થોડીક વાતો કરીશું પાંચ દસ મિનિટની જ્યોતિષશાસ્ત્રની ક્યાં મહત્વતા છે અને ક્યાં ઉદય પામ્યો આજની તારીખમાં જો ગ્રહણ ગણવું હોય તો પૂનમ અને અમાસે જ ગ્રહણ થાય અને એ રાહુ કેતુથી જ ગણી શકાય છે નાસાની દ્રષ્ટિએ રાહુ અને કેતુ કોઈ વાસ્તવિક ગ્રહ નથી એ છાયા ગ્રહ છે પણ છતાં પણ જો ગ્રહણ ગણવું હોય તો રાહુ અને કેતુને ધ્યાનમાં લીધા વગર ગ્રહણ નથી ગણી શકાતું તો આ રાહુ અને કેતુ જેને આપણે વર્ષોથી જાણીએ છીએ જેની આપણે પરંપરાગત વાર્તાઓ અને સ્ટોરીઓ પણ સાંભળીએ છીએ હિન્દુ સંસ્કૃતિમાં તો એ નથી છતાં એના કેવા સ્વરૂપ છે તો નાસાએ પણ સ્વીકારવું પડ્યું કે આજે ગ્રહણ ગણવા માટે જો રાહુ કેતુને લેવું પડે તો હર્ષલ નેપચ્યુન અને પ્લૂટો ખરેખર ઓગણીસો માં શોધાયા અઢારસો છેતાલીસ થી એની બધી કાર્યવાહી ચાલુ હતી પણ ઓગણીસો પાસઠમાં એમને યથાવત નામ આપવામાં આવ્યું જેને રાજા રામની પણ કુંડળીમાં આપણે યમ વરુણને પ્રજાપતિ કહીએ છીએ એટલે ઊંડાઈમાં આપણે વર્ષોથી જે હર્ષલ નેપ્ચ્યુન ને પ્લૂટોનો યમ વરુણને પ્રજાપતિ કહેતા હતા એ લોકોએ નવું નામ આપ્યું ઓગણીસો પાસઠમાં પાર્થ ફાઇન્ડર મંગળ ઉપર જઈને ઇન્ફોર્મેશન લઈને આવ્યું મંગળ લાલ રંગનો ગ્રહ છે એના ઉપર જીવનનું અસ્તિત્વ છે કે નહીં હજી પ્રશ્ન છે પણ આપણા શાસ્ત્રોમાં વર્ષોથી લખ્યું એક મંગળ શું ચીજ છે વાત કરીએ થોડીક ચંદ્રની અને સૂર્યની પણ હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ આયુર્વેદિક ધર્મ અને યોગા એ આ ચોરસના ચાર ખૂણા છે એક બાજુથી ઇમ હોય તો બીજી બાજુથી બેલેન્સ કરી શકાય એ એનું મૂળ વસ્તુ છે હવે હું ઘણા બધાને પ્રશ્ન પૂછ્યો કે જ્યોતિષમાં તમે માનો છો પચાસ ટકા લોકો કહેશે કે હા માનીએ છીએ અને પચાસ ટકા લોકો કહેશે નથી માનતા નથી માનતા એનું કારણ એવું છે કે એ લોકોને પ્રૂફ નથી મળ્યા એ લોકોને કોઈ આપણે નથી સમજાવી શક્યા કે કેમ છે પણ હું તમને કહું મેડિકલ સાયન્સમાં જો તમે માનતા હોય તો જ્યોતિષમાં તમારે માનવું જ પડે ખોટો ડોક્ટર તમારા જીવનમાં આવી જાય ખોટા એક્સરે અને સોનોગ્રાફી કરાવે એનો મતલબ એવું નહીં મેડિકલ સાયન્સ ખોટું છે ખોટા જ્યોતિષીઓના તમે ઉદાહરણ લીધા હોય અથવા તમારા જીવનમાં ભટકાઈ ગયા હોય એનો મતલબ એવો નહીં જ્યોતિષ શાસ્ત્ર ખોટું છે જ્યોતિષ શાસ્ત્ર સદાકાળ અને શાશ્વત છે પણ એના ક્યાં ક્યાં ઉપયોગ થયા એ આપણે જાણવા છે મૂળ જ્યોતિષ કુંડળી ઉપર આપણે પછી જઈએ પણ એની વાત કરીએ કે સિદ્ધાંત ગણિત અને ઓરા એક ગણિત બાળક જન્મે ત્યારે એના જન્માક્ષર બનાવવામાં આવે અને એ ગણિતથી સિદ્ધાંત લાગુ પડે કે પાંચમા સ્થાનમાં રાવ હોય દસમા સ્થાનમાં સૂર્ય હોય તો શું શું હોય અને ઓરા બે બાજુને બાદ કરતા સૌથી મહત્વની બાજુ છે હોરા જેને હોરોસ્કોપ તરીકે પણ આજે સંસ્કૃત વર્ડ છે આપણો હોરા જેને ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ ગયો છે આ હોરોસ્કોપ હોરા શું છે હોરા એટલે જે વ્યક્તિ સિદ્ધાંત અને ગણિતને જાણે છે અને તમારા જન્માક્ષર લઈને જોવા બેઠી છે એનું સાત્વિકતા તમારી શ્રદ્ધા એનું નોલેજ એની કાર્ય પદ્ધતિ એનું નામ છે ઓરા જો સિદ્ધાંત અને ગણિત સાચા હોય પણ ઓરા ખોટી હોય તો કરેલા ફળકથન ખોટા થઈ શકે છે બિલકુલ વાત સાચી સોનોગ્રાફી અને એક્સરે સાચું છે પણ તમે ખોટો રિપોર્ટ કોઈને બતાવો તો એના ઉપરથી મિસ ગાઈડ થઈ શકીએ છીએ એટલે હવે પછી ઓરા ગોતવા માટે આપણે હાઈલી એજ્યુકેટેડ પર્સનાલિટીને રિક્વેસ્ટ કરવી પડશે કે તમે જ્યોતિષ શાસ્ત્રમાં ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ લેવા માંડ્યા એમ યંગ બ્લડ હું કહું છું કે ખગોળશાસ્ત્ર અને એસ્ટ્રોલોજી એસ્ટ્રોનોમીમાં પણ થોડોક ઇન્ટરેસ્ટ લો ઘણી વાર લોકો પ્રશ્ન પૂછે કે આટલે દૂર રહેલા ગ્રહો આપણને શું અસર કરે તમારા મનમાં પણ કદાચ ક્યારેક પ્રશ્ન ઊભો થયો હશે કે હજારો પ્રકાશ વર્ષ દૂર રહેલા ગ્રહો આપણને તો અસર ન કરવા જોઈએ આપણને તો બાજુવાળા પડોશી અસર નથી કરતા તો ગ્રહો ક્યાંથી કરે પણ એના ઉપરના હું તમને એક્ઝામ્પલ આપીશ કે સૂર્ય અને ચંદ્ર જેને આપણે વર્ષોથી ભાસ્કર તરીકે જાણીએ છીએ એ સૂર્ય ઉદિત થાય એટલે પૃથ્વી ઉપરના રહેલા બધા પ્રાણીઓ જાગૃત થઈ જાય વનસ્પતિના પાંદડા ટાઈટ થઈ જાય એકદમ શિથિલ અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવી જાય આપણે કામ કરવા જવાની ઈચ્છા થાય શરીરના અંતસ્ત્ર અને ઉત્સેચકો બદલાય અને જેવી સૂર્ય અસ્ત થાય સંધ્યાની શરૂઆત થાય એટલે બોમ્બેથી લઈને લાસ્ટ વેગાસ સુધીની બધી ક્લબો ચાલુ થઈ જાય જો લાસ્ટ વેગાસની ક્લબને પણ ચાલુ થવું હોય તો એ સૂર્યાસ્તની રાહ જોશે એનો મતલબ એવું થયો કે બોમ્બેથી લઈને લાસ્ટ વેગાસ સુધીની બધા અનિષ્ટ તત્વો સૂર્ય અસ્ત થવાની રાહ જોવે છે અને એટલે જ જ્યોતિષશાસ્ત્રનો પહેલો નિયમ જે પણ સારા કર્મ કરો એ સૂર્યની હાજરીમાં કરી લો સૂર્યાસ્ત પછી ના કરો આગળ આગળ જેમ જઈએ એમ ચંદ્ર આજે એટલાન્ટિક મહાસાગર હોય કે પેસિફિક મહાસાગર ભરતી અને ઓટ ક્યારે આવે પૂનમે અને અમાસે એ લોકોનો દરિયો છે અમેરિકાનો દરિયો છે એટલાન્ટિક મહાસાગર છે પેસિફિક મહાસાગર છે જાપાનનો દરિયો છે પણ છતાં પણ એની ભરતી અને ઓટ આપણા કેલેન્ડર પ્રમાણે ચાલે છે હિન્દુ સંસ્કૃતિના કેલેન્ડર પ્રમાણે ચાલે છે જ્યારે આપણી દિવાળી હશે ત્યારે ત્યાં ઓટ આવશે જ્યારે આપણી રક્ષાબંધન હશે ત્યારે ભરતી આવશે જ્યારે ગુરુ પૂર્ણિમા હશે ત્યારે ભરતી આવશે શરદ પૂનમ હશે ત્યારે ભરતી હશે હનુમાન જયંતિ હશે ત્યારે ભરતી આવશે આપણા બધા તહેવાર આપણે પૂનમ અને અમાસે સેટ કર્યા કારણ કારણ કે ભરતી અને ઓટ એ એક મુનાર સાયકલ એટલે સાયકલ જે ચંદ્ર સાયકલ આપણું એની ઉપર ઇફેક્ટ કરે છે હવે ઘણા બધા જે ફોરેનની ડિસ્કવરી અથવા એ બધું ચેનલ જોતા હશે એ લોકોને ખ્યાલ હશે કે અમેરિકામાં ચૌદસની રાત્રે કોમ્બિંગ નાઇટ રાખે છે ચૌદ તારીખને નહીં કારણ કે ચૌદ રાત્રે ત્યાં સિરિયલ કિલરો કારણ વગરના ખૂન કરવા માટે રોડ ઉપર આવી જાય અને વિકૃત મગજના થઈ જાય છે પૂનમના દિવસે પાગલપનના દોરા સૌથી વધારે પડે છે તો એટલા માટે કારણ કે ચંદ્રનું પાણી ઉપરનું પ્રભુત્વ પૂનમના દિવસે વધી જાય છે એટલે જે દિવસે પૂનમ હોય એ દિવસે શરીરનું બધું જ લોહી આપણા શરીરમાં પણ સિત્તેર ટકા પાણી છે આપણે જાણીએ છીએ ચંદ્રનું જ્યારે પ્રભુત્વ વધી જાય છે ત્યારે પૂનમના દિવસે મેક્સિમમ ખૂન બળાત્કાર ચોરી લૂંટફાટની ઘટનાઓ થાય એટલે શાસ્ત્રોગત પણ આપણે અમુક સેટ કર્યું છે મને કદાચ ખ્યાલ નથી પણ હું એવું કહી શકું કે નિર્જળા જે અગિયારસ કરીએ છીએ આપણે એ ડીહાઈડ્રોજેશનની પ્રોસેસ માટે કરીએ છીએ કે જે દિવસે નિર્જળા અગિયારસ કરીએ એ દિવસે આપણા શરીરમાં પાણી ઓછું થઈ જાય અને પૂનમને અમાસની અસરો આપણા ઉપર ઓછી થાય તો જૈન સંપ્રદાયમાં ચોવિયાર કરે છે લીલોતરી નથી ખાતા ચૌદસ કરે છે લીલોત્રી ખાધા વગર એ પણ આ જ પ્રોસીઝર છે તો હિન્દુ સંસ્કૃતિ પૂનમ અને અમાસની જો અસરો જાણી શકતી હોય તો એણે આના નિવારણના પણ સ્વરૂપ કાઢી નાખ્યા હતા તમને મોટી ઘટનાઓ યાદ કરાવું કે કલ્પના ચાવલાને લઈને જે કોલંબિયા પડ્યું એ અમાસના દિવસે પડ્યું હમણાં બોમ્બેમાં જે ઘટના બની એ અમાસના દિવસે બની ગોધરાની જે ઘટના બની એ પૂનમના દિવસે બની સૌથી મોટા જે સુનામી આવ્યા એ પૂનમના દિવસે આવ્યા અને ધરતીકંપ પણ પૂનમના દિવસે આવ્યા આનો મતલબ શું થયો કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે જ્યોતિષશાસ્ત્રની મદદથી કોઈ પણ ઘટના વિશે જાણી શકીએ છીએ એને રોકી નથી શકતા